થયો છે અને તેને લઈને એરાલ જિલ્લા પંચાયત અને અરાલી તાલુકા પંચાયતનો જે આજે વિજય જે રેલી છે એ આપણે નિહાળીશું. આપણે જે કેમેરામેન છે એમને કહીશું કે આજે જે એરાલ જિલ્લા પંચાયતની જે બાઇક રેલી છે વિજય રેલી બરાબર એ બહુ મોટી સંખ્યામાં જોવા મળી છે. તો કેમેરામેનને હું કહીશ કે તે રેસ્ક્યુ બતાવવાના આપણને કોશિશ કરશે. આજે આપણે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો છે બરાબર એનાથી કાલોલના જે તમામ રસ્તાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના રંગે રંગાઈ ગયા છે અને તમામ રસ્તાઓ એ આજે ધમધમી રહ્યા છે. જ્યારે અરાલી તાલુકા પંચાયતના જે ઉમેદવાર છે એમની સાથે આપણે વાત કરીશું કે તે પોતાના વિજય પર આજે તેઓ અનુભવ કરી રહ્યા છે. આજે હું છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં એક સંગઠનનું કામ કરી રહ્યો હતો અને જ્યારે આ તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ઇલેક્શન બાબતે જ્યારે સંગઠનની મારી કામગીરી જોઈ અને મને એવો અનુભવ થાય છે કે મને સ્વપ્નમાં ખબર નથી કે ભારતીય જનતા પાર્ટી મને એક તાલુકા પંચાયત લડાવશે. પણ હું મારી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને રાત્રે 10:33 કીધું કે ટીનાભાઈ જાગો છો કે ઊંઘો છો, તમારે ચૂંટણી લડવાની છે અને મેં હા પાડી અને આજે ભવ્ય વિજય સાથે હું જીતી રહ્યો છું. આપણે જે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ છે એમની સાથે આપણે વાત કરી બરાબર અને એમણે પાયામાં જે મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટીની જે તમામ બેઠકો છે એમને વિજય બનાવવામાં જે મહેનત કરી છે બરાબર એની સાથે સાથે કાલોલ તાલુકાના જે મહામંત્રી છે કિરણસિંહ એમનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. તો એમની સાથે પણ આપણે વાતચીત કરીશું. ભારતીય જનતા પાર્ટી કાલોલના જે જલવંત વિજયની અંદર અમારા પાર્ટીના જે પાટીલ સાહેબે જે કહ્યું હતું કે ભાઈ તેજ પ્રમુખ અને પેજ સમિતિના જે પ્રમુખ એ મત માટે અણુબોમ્બની જેમ, તો અમારા જે પ્રમુખો હતા એ અણુબોમ્બની રીતે ફાટ્યા છે અને કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે. તે છતાં તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ વિજય રૂપાણી સાહેબ તેમજ પાટીલ સાહેબ સૌની ઉપર એટલો બધો વિશ્વાસ છે, ભરોસો છે કે જે જલવંત વિજયની અંદર પરિણમ્યો છે. અસ્તુ ભારત માતા કી જય. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભવિન પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ પંચમહાલ. આજે આપણે વાત કરીએ તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જે પરિણામ જાહેર થયું છે એનાથી જે કાલોલ તાલુકો છે એ કાલોલ તાલુકામાં જે ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો લહેરાઈ રહ્યો છે બરાબર અને એનાથી કાલોલ તાલુકાના જે તમામ જે રસ્તાઓ છે એ આજે ધમધમી રહ્યા છે. ત્યારે આપણી જોડે ભારતીય જનતા પાર્ટીના પાર્ટી પ્રમુખ અને મહામંત્રી આપણી જોડે ઉપસ્થિત છે. તો આજે આપણે એમની જોડે વાત કરીશું. શરૂઆતથી આપણે વાત કરીએ તો કે સ્થાનિક સ્વરાજ્યનો જે સંગ્રામ રચાય એની પહેલાં જ જે કોંગ્રેસે છે એ પોતાની શરણાગતિ સ્વીકારી લીધી હતી
અને ભારતીય જનતા પાર્ટીની જે બે બેઠકો છે એ બિનહરીફ થઈ હતી અને ત્યારબાદ આજે જો જોઈએ તો તાલુકા પંચાયતની 24 જે બેઠકો હતી એમાંથી બે બિનહરીફ થઈ હતી અને બે એ અપક્ષ છે અને બાકીની જે 20 છે એ તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો લહેરાયો છે અને કાલોલ તાલુકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે બરાબર તો જે પાયાની જે રચના કરી હતી બરાબર ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે નરેન્દ્રસિંહ ગોહિલ બરાબર એમણે આ બેઠકો જે જીતી છે બરાબર એને જીતવા માટે જે પાયાની જે રાજનીતિ કેવી રચી હતી બરાબર અને તેને લઈને આજે જંગી બહુમતીથી કાલોલ તાલુકાની 5 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની જે બેઠકો છે એ જંગી બહુમતીથી જીતી છે તો આપણે નરેન્દ્રસિંહ ગોહિલ છે એમની સાથે વાત કરીશું કે જે પાયાની જે રચના કરી હતી કે કેવી રાજનીતિ રચી હતી આ બેઠકોને જીતવા માટે તો આપણે એમની સાથે વાતચીત કરી અને જાણીશું ભારતીય જનતા પાર્ટી કાલોલ 24 બેઠકોમાંથી 2 બેઠકો અમે બિનહરીફ કરી હતી અને 22 બેઠકો પર અમે ઘરે ઘરે કોન્ટેક કરી અને લોકસંપર્ક કરી અને જે અમારું નેટવર્ક હતું ભારતીય જનતા પાર્ટીનું પેજ પ્રમુખોનું નેટવર્ક હતું એ પેજ પ્રમુખોના આધારથી અમે ભારતીય જનતા પાર્ટીની તમામ 5 જિલ્લા પંચાયત અને 24 જિલ્લા પંચાયતમાંથી 2 તાલુકા પંચાયત અને અમારી 2 તાલુકા પંચાયત અપક્ષ મને ફાળે ગઈ છે અને કોંગ્રેસ મુક્ત કાલોલ કરવામાં અમે સંગઠનના સૌ કાર્યકર્તાઓ ખૂબ ખૂબ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટી કાલોલ તાલુકાને જંગી બહુમતીથી જીતાડી અને પાટીલ સાહેબના અને મોદી સાહેબના હાથ મજબૂત કર્યા છે અને અમારા જિલ્લાના પ્રમુખશ્રી એવા અશ્વિન કાકાએ પણ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને અમે ખૂબ જ મહેનત કરી અને સૌ સંગઠનના સૌ કાર્યકર્તાઓ મહામંત્રીશ્રીઓ અને મારા સૌ કારોબારીના સૌ મિત્રોએ અમે ખૂબ જ 24 તાલુકા પંચાયતમાં પાયાના અંદર સુધી અમે ખૂબ જ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય કરી અને કાલોલ તાલુકામાં કોંગ્રેસ મુક્ત કરી અમે ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવ્યો છે.